કહેવાય છે કે કુદરતની થપાટ ક્યારે અને કોણે વાગે છે તેનો કોઈને પણ ખ્યાલ નથી હોતો. કચ્છનો ભૂકંપ અને કેદારનાથની આફતને પણ ભૂલાવી દે તેવી મોરબીની મચ્છુ જળ હોનારત હતી. આ મચ્છુ જળ હોનારતને વર્ષોના વાહણા વીતી ગયા, છતાં પણ આજે 35 વર્ષ બાદ એ દિવસની યાદ તાજા થતા મોરબી શહેર આજે પણ ધ્રુજી ઉઠે છે. મોરબીને હતું ન હતું કરી નાખનાર આ જળ હોનારતે મોરબીની શેરી અને ગલીઓમાં મોતનું તાંડવ કર્યું હતું અને આ જ તાંડવમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો તો કેટલાક લોકો બેઘર બની ગયા હતા. કુદરતે મારેલી આ થપાટને કારણે મોરબી શહેર પાયમાલ થઈ ગયું હતું અને રોગચાળાએ પણ માથું ઉચક્યું હતું. એક સમયે એવું લાગતું હતું કે મોરબી શહેર આ જળ હોનારતમાંથી ક્યારે પણ બેઠું નહીં થાય, પરંતુ મોરબીવાસીઓની હિંમત અને ખુમારીને કારણે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી શહેર આજે જિલ્લો બનીને વિકાસ કરી રહ્યું છે. કેમેરા પર્સન રક્ષિત પંડ્યા સાથે સત્ય મંસોરા, નિર્માણ ન્યૂઝ, મોરબી.